हेलो एवरीवन, अपने आगळना लेक्चर में कि डीएनए की जो सामान्य रचना है कि डीएनए शेनू बनेलू है एना कया घटकों आवेला है, जेम कि सुगर है, फॉस्फोरिक एसिड है, नाइट्रोजन बेजिस, आज है डीएनए की रचना में आवेला होय छे। अने डीएनए जे छे ए क्या आवेलू है, जे कोष केन्द्रना એનું નામકરણ કર્યું પડ્યું છે, બરાબર, કે જેને આપણે ન્યુક્લિક એસિડ તરીકે ઓળખીએ છીએ, કે ન્યુક્લિક એસિડમાં ડીએનએ અને આરએનએનો સમાવેશ થાય છે, એના વિશેનો આપણે જે જનરલ ઇન્ટ્રોડક્શન છે જે આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા, બરાબર। હવેની પછીની વાત આવે તો કે એમાં આવે છે મોડેલ, તો કે જે સાયન્ટિસ્ટોએ ડીએનએનું મોડેલ રજૂ કર્યું છે એમાંનું આપણને ખબર કે જે બધાએ સ્વીકારેલ એવું મોડેલ, મતલબમાં કે જે વ્યવસ્થિત રીતે કે જે એની એના એક્સપેરિમેન્ટના આધારે જેણે જે મોડેલ આપ્યું છે એને આપણે કહીએ છીએ વોટસન અને ક્રિક મોડેલ ઓફ ડીએનએ, બરાબર, કે જે ડીએનએની રચના જે દર્શાવે છે કે જેને આના આવા વર્ક માટે થઈને જેમને નોબેલ પ્રાઇઝ પણ આપવામાં આવ્યો છે તેના વિશેની વાત કરીએ, તો કે જે વોટસન અને ક્રિક જે છે, બરાબર, આ જે બે સાયન્ટિસ્ટ હતા કે જેણે સૌ પ્રથમ વખત 1933 કે જે આ ડીએનએની રચના જે છે એની ડિઝાઇન આપી હતી, બરાબર। આપણને ખબર કે જોઈએ તો કે આ રીતનું કંઈક બેવડી કુંતલમય રચના જે છે, આ જે રચના જે છે સૌ પ્રથમ વોટસન અને ક્રિકે 1933 આપ્યું હતું। આથી આ મોડેલને નામ શું આપવામાં આવ્યું, તો કે વોટસન અને ક્રિક મોડેલ ઓફ ડીએનએ, બરાબર છે। અને આના એના માટે થઈને એમને એવોર્ડ પણ આપવામાં આવ્યો છે, નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું છે, કે જે 1962 એમને નોબેલ પ્રાઇઝ છે એ તેમના આવા ગ્રેટ વર્ક માટે થઈને આપવામાં આવેલ, બરાબર છે। અહીંયા જે એમણે નોંધ્યું છે કે વોટસન અને ક્રિકે જે આ ડીએનએ રજૂ કર્યું મોડેલ, તો એ કહે છે કે કેવું છે, તો કે ડબલ હેલિક્સવાળું, જે એની ડબલ રચના જે છે એનું બનેલું જે છે જોવા મળે છે, કે એમણે દર્શાવ્યું કે જે આ ડીએનએ જે છે એ ન્યુક્લિક એસિડ છે, બરાબર, અને કેવો છે, તો કે આ જે છે એ ડીએનએ મેક્રો મોલેક્યુલર છે અને બે પ્રકારની જે છે એ ચેઇન દ્વારા છે એ જોડાયેલું, મતલબમાં બનેલું હોય છે, બે ચેઇન વડે એ પોતે બને છે, અને આ ચેઇન જે છે એની, તો કે આ ચેઇન જે છે પોલીન્યુક્લિયોટાઇડ ચેઇન છે, બરાબર, કે જે એમાં ઘણા બધા નાના નાના જે યુનિટ જે છે આવેલા છે, કે જેને આપણે શું કીધું હતું, તો કે ન્યુક્લિયોટાઇડ્સ તરીકે જેમને આપણે ઓળખીએ છીએ, બરાબર, ન્યુક્લિયોટાઇડ છે એ આવેલા હોય છે। અને આ જે ન્યુક્લિયોટાઇડ જે છે એ મુખ્યત્વે ત્રણ કમ્પોનન્ટ જે કેમિકલ કમ્પોનન્ટ છે એના બનેલા, કયા કયા, તો કે ફોસ્ફોરિક એસિડ, ડિઓક્સિરીબો સુગર અને નાઇટ્રોજન બેઝ, બરાબર, એમના બનેલા હોય છે। નાઇટ્રોજન બેઝમાં આપણે જોઈએ તો કયા કયા હતા, તો કે એડેનિન છે, ગ્વાનિન છે, થાઇમિન છે, સાઇટોસિન, આ જે ચાર નાઇટ્રોજન બેઝ છે એના બનેલું જોવા મળે છે, બરાબર। તો કે આ રીતે આપણે આગળના ઓલામાં જોઈ ગયું કે ડીએનએનું જે મોડેલ જે છે કંઈક આવું જોવા મળે છે। અહીંયા જોઈએ તો કે અહીંયા દર્શાવે છે કે એ જ કે આ બંધારણ જે છે કે જે નાઇટ્રોજન બેઝિસ છે એ કઈ રીતે જે છે ગોઠવાયેલા હોય છે, કે જે આ ન્યુક્લિયોટાઇડ જે છે ડીએનએના એના નામના આધારે જે છે એ પોતે પ્રેઝન્ટ હોય છે અને એ કઈ રીતના જે છે ગોઠવાયેલા જોવા મળે છે, તો કે જે મુખ્યત્વે ચાર નાઇટ્રોજન બેઝિસ છે કયા કયા કહીએ, તો કે એડિનાઇલિક એસિડ, ગ્વાનોલાઇક એસિડ, થાઇમિડિન અને સિસ્ટિડિન, તો કે અહીંયા આપણે જોઈએ તો કે સૌ પ્રથમ જે એડેનોસાઇન જે છે, બરાબર, એ શું કરે છે, તો કે એડેનોસાઇન જે છે એ મોનોફોસ્ફેટ સાથે જોડાય છે, એટલે શું બનાવે છે, એડેનોસાઇન મોનોફોસ્ફેટ, કે જેને આપણે એડિનાઇલિક એસિડ, બરાબર, ફોસ્ફેટ અણુ જોવા આવે તો આપણે ખબર કે જે એસિડમાં રૂપાંતરણ થાય, એટલે કે જેને આપણે એએમપી કહીએ, એડેનોસાઇન મોનોફોસ્ફેટ, બરાબર। સેમ એજ કે જે બીજું છે ગ્વાનોસાઇન, એ પણ મોનોફોસ્ફેટ સાથે જોડાઈને શું થાય છે, ગ્વાનીલાઇક એસિડ, બરાબર। સેમ એ જ રીતે થાઇમિડિન જે છે એ પણ મોનોફોસ્ફેટ સાથે જોડાવાથી શું બને છે, થાઇમિડાઇલિક એસિડ બનશે। સિસ્ટિડિન છે એ પણ મોનોફોસ્ફેટ સાથે જોડાવાથી સિસ્ટિડિલાઇલિક એસિડ બને છે, બરાબર। તો કે આ રીતની જે છે એ કંઈક રચના જે છે એનામાં જોવા મળે છે, કયા કયા, જો કે નાઇટ્રોજન બેઝિસ છે એ જોડાયેલા હોય છે। અહીંયા જોઈએ તો કે જે આ દરેક જે ન્યુક્લિયોટાઇડ જે છે, બરાબર, જે તો કે એ ડિઓક્સી રિબો સુગર, બરાબર, જે એસ એટલે શું દર્શાવે છે, તો કે ડિઓક્સી રિબો સુગર જે છે એ દર્શાવે છે, એની સાથે એટેચ થયેલા હોય છે, એક બાજુ એટેચ જે છે એ ફોસ્ફોરિક એસિડ સાથે જોડાયેલા હોય છે અને બીજી બાજુ છે, તો કે આ જે નાઇટ્રોજન બેઝિસ છે એની સાથે બીજી સાઇડથી જોડાયેલા જોવા મળે છે, એટલે કે એક્ઝામ્પલ લઈએ તો કે ટી એટલે કે થાઇમિન જે છે,
બરાબર. જે થાઇમિડિન જે છે એક સાઈડ કઈ છે તો કે એક સાથે સુગર સાથે જોડાયેલું છે બરાબર, એટલે કે ફોસ્ફરિક એસિડ સાથે કોઈ પણ જોડાયેલું છે. બીજી સાથે એટલે કે નાઇટ્રોજન બેઝિસમાં, એટલે નાઇટ્રોજન બેઝિસ કયો છે તો કે એડેનોસાઇન છે એની સાથે કમ્બાઈન છે. તો કે આ રીતે જે દરેક ન્યુક્લિયોટાઇડ જે છે એક બાજુથી ફોસ્ફરિક એસિડ સાથે અને બીજી બાજુ જે છે એ નાઇટ્રોજન બેઝ સાથે છે જોડાયેલું હોય, અને આ રીતે જે છે આખી આખી લાંબી સાંકળ જે છે એ બનેલી જોવા મળે છે. બરાબર, આ જે રચના કાંઈ નથી પણ જે આપણે આ રીતનું ડબલ હેલિક્સ જે રચના દોરીએ છીએ એને આપણે એક સાઈડને આપણે ઊભી રીતે દર્શાવીએ તો કંઈક આ રીતના જે છે એ દરેક નાઇટ્રોજન બેઝિસ છે, અને આખું જે ડીએનએની રચનામાં જે ન્યુક્લિયોટાઇડ જે છે કંઈક આ રીતની ગોઠવણી દર્શાવતા હોય છે. બરાબર છે, એક સાઈડથી સુગર એટલે કે ફોસ્ફરિક એસિડ સુગર સાથે જોડાયેલ, એક સાથે જે એ નાઇટ્રોજન બેઝ સાથે જોડાયેલા હોય છે. બરાબર, કંઈક જે છે આ રીતની રચના એવો દર્શાવે છે. અહીંયા તમે એ પણ જોયું કે જે ખાસ કરીને કે જે પહેલાં એડેનોસાઇન છે, એડેનોસાઇન અને જે થાઇમિડિન જે છે હંમેશા આ બંને જોડાણ પામે છે, ક્યારેય એડેનોસાઇન સાથે સાઇટિડિન કે ગ્વાનોસાઇન જોડાતા નથી. એટલે કે શું થયું તો કે આપણે આગળ જોયું હતું કે પ્યુરિન અને પિરિમિડિન છે બરાબર, હંમેશા એ જ રીતે જે પ્યુરિન જે છે એ બીજા પિરિમિડિન સાથે જ જોડાય છે, ક્યારેય પ્યુરિન પ્યુરિન જોડાયેલા હોતા નથી. એટલે કે પ્યુરિનમાં જો એડેનિન જે છે હંમેશા પિરિમિડિનનો જે થાઇમિન છે એની સાથે જ કમ્બાઈન હોય છે, અને સેમ એ જ રીતે કે જે પ્યુરિન ગ્વાનિન જે છે હંમેશા પિરિમિડિન તરીકે જે સાઇટોસિન છે એની સાથે જ હંમેશા જોડાયેલા હોય, અને એમાં પણ એ અને ટી છે હંમેશા બે હાઇડ્રોજન બોન્ડથી જોડાયેલા. બરાબર, વચ્ચે બે લીટા દર્શાવે છે એ બીજું કંઈ નથી પણ હાઇડ્રોજન બોન્ડ સાથે જોડાયેલા છે એ બતાવે છે. અરે બોન્ડને આપણે આડા લીટા દર્શાવીએ તો કે બે બોન્ડથી હાઇડ્રોજન બોન્ડથી જોડાયેલા હોય છે, જ્યારે જી અને સી એટલે કે સાઇટોસિન અને ગ્વાનિન જે છે હંમેશા ત્રણ હાઇડ્રોજન બોન્ડ વડે, હાઇડ્રોજન બોન્ડથી જે છે બંધ વડે જોડાયેલા હોય છે. બરાબર, ખાસ ખ્યાલ રાખે કે એ અને ટી વચ્ચે હંમેશા બે બંધ હોય છે, જ્યારે જી અને સી વચ્ચે હંમેશા ત્રણ બંધ હોય છે, અને હંમેશા આ જ રીતે એક પ્યુરિન સાથે બીજો પિરિમિડિન અને બીજા પિરિમિડિન સાથે પહેલો પ્યુરિન જ જોડાયેલા હોય છે. એટલે હંમેશા એડેનિન સાથે થાઇમિન જ અને ગ્વાનિન સાથે સાઇટોસિન જ જોડાયેલો હોય છે. બરાબર છે, તો કે આ રીતે જે છે અને બાકી જે છે સુગર સાથે અને બીજો જે ફોસ્ફેટ અણુ છે એ જોડાયેલો હોય છે. તો કે હવે એમાં જોયું તો કે આ જે અણુ જોડાયેલા જે છે બરાબર, એ પણ મેં કીધું કોઈ એના બોન્ડ સાથે છે કોઈ બંધથી જોડાયેલા હશે. તો અહીંયા જે આ ફોસ્ફોરિક એસિડ મોલેક્યુલ જે છે બરાબર, ફોસ્ફોરિક મોલેક્યુલ હંમેશા શેની સાથે હોય તો કે હંમેશા એ સુગર સાથે જ લિંક ધરાવે છે. ફોસ્ફરિક એસિડ હંમેશા શેની સાથે, તો કે સુગર સાથે એનું લિંક હોય છે. જ્યારે નાઇટ્રોજન બેઝ મોલેક્યુલ જે છે એ હંમેશા શેની સાથે, તો કે એ હંમેશા સુગર સાથે જોડાયેલો હોય છે. એટલે જે આ જે નાઇટ્રોજન બેઝ છે હંમેશા સુગર સાથે જોડાય છે, એ બંને વચ્ચેના બોન્ડને શું કહેવામાં આવે છે તો કે ગ્લાયકોસિડિક બોન્ડ. ખાસ યાદ રાખીએ કે એક જે નાઇટ્રોજન બેઝ છે અધર સુગર સાથે, સુગર મોલેક્યુલ સાથે જોઈન્ટ થાય છે, એની સાથે જોડાયેલો છે, એ બોન્ડને બંધને શું કહેવામાં આવે છે, ગ્લાયકોસિડિક બંધ. સેમ એ જ રીતે કે જે બીજું મતલબ કે આ રીતે શું થાય તો કે જે સુગર જે છે અને નાઇટ્રોજન બેઝ છે એની વચ્ચે શું થાય કે એની વચ્ચે છે એ બંધ રચાય છે. સેમ એ જ રીતે તો કે જ્યારે ઘણા બધા આવા ન્યુક્લિયોટાઇડ જે છે એકબીજા સાથે જોડાયેલા છે લિંક કરશે અને એના કારણે શું સ્વરૂપ બને છે તો કે પોલીન્યુક્લિયોટાઇડ ચેઇન બને છે. બરાબર, આવા એક ન્યુક્લિયોટાઇડ જે છે એવા ઘણા બધા ન્યુક્લિયોટાઇડ ભેગા મળીને આખી લિંક બનાવે છે, એના કારણે કે શું સર્જાય તો કે પોલીન્યુક્લિયોટાઇડ ચેઇન સર્જાય છે. એમાં આવા જે એક ન્યુક્લિયોટાઇડ છે અને આવા બીજા ન્યુક્લિયોટાઇડ જે છે એ બંને ન્યુક્લિયોટાઇડ છે એના બોન્ડ વડે જોડાયેલા હોય તો કે ફોસ્ફોડાયસ્ટર બંધ વડે જોડાયેલા હોય છે. ફરી વખત કહું છું, એક જે બરાબર આ રીતનો એક જે ન્યુક્લિયોટાઇડ છે એ બીજા અનધર ન્યુક્લિયોટાઇડ સાથે જે જોડાય છે એ બંને બોન્ડને શું કહેવામાં આવે છે, ફોસ્ફોડાયસ્ટર બોન્ડ. અને એક જે નાઇટ્રોજન બેઝિસ છે એ એક સુગર સાથે જોડાય છે તો એને કહેવામાં આવે છે ગ્લાયકોસિડિક બંધ. બરાબર, ખાસ ખ્યાલ રાખે કે આમાં બંને ભૂલ ના કરે કે કયો ક્યાં ગ્લાયકોસિડિક બંધ આવેલો હોય છે અને ક્યાં જે ફોસ્ફોડાયસ્ટર બંધ આવેલો હોય છે. કે આ જે ફોસ્ફોડાયસ્ટર બોન્ડ જે છે શું કરશે તો કે એક બાજુ સુગર હોય મોલેક્યુલ અને બીજો જે છે એ ન્યુક્લિયોટાઇડ બરાબર, કે જે ફોસ્ફેટ કમ્પોનન્ટ સાથે અધર ન્યુક્લિયોટાઇડ્સ એ જોડાયેલો જોવા મળે છે.
બરાબર કંઈક આ રીતના જે છે એ બંધ વડે રચના એમની મતલબમાં કે તેઓ પોલીન્યુક્લિયોટાઈડ ચેઇન બનાવે છે. ફરી વખત કહી દઉં છું કે એક ન્યુક્લિયોટાઈડ જે છે કે જેમાં શું આવેલ નાઇટ્રોજન બેઝ અને સુગર સાથે જોડાયેલો ફોસ્ફરિક એસિડ હોય છે, એવો ન્યુક્લિયોટાઈડ જે છે બીજા ન્યુક્લિયોટાઈડ સાથે જ્યારે ફોસ્ફરિક એસિડ વડે જોડાયેલો હોય તો એ બંધ ગયો છે ફોસ્ફોડાયસ્ટર બોન્ડ, કારણ કે ફોસ્ફેટથી જોડાય છે એટલે શું તો કીધું ફોસ્ફોડાયસ્ટર બોન્ધ. જ્યારે એક નાઇટ્રોજન બેઝ અને બીજા સુગર મોલેક્યુલ સાથે જ્યારે જોડાય છે તો એને શું કહેવામાં આવે છે, તો કે ગ્લાયકોસિડિક બંધ. બરાબર, એમાં સુગર સાથે જ્યારે નાઇટ્રોજન બેઝ જોડાય છે એટલે એને કીધું છે ગ્લાયકોસિડિક બંધ. બરાબર છે, તો કે હવે એમાં જોઈએ આગળ, તો કે જે આ દરેક ડીએનએ મોલેક્યુલ જે છે એ બે કેવા હોય, તો કે બે પોલીન્યુક્લિયોટાઈડ ચેઇન ધરાવે છે. બરાબર, એક ડીએનએમાં શું હોય, તો કે એક ડીએનએ જે છે એમાં તો કે બે પોલીન્યુક્લિયોટાઈડ ચેઇન આવેલી હોય છે. આ જે ન્યુક્લિયોટાઈડ જે ચેઇન છે બરાબર, એક સાથે શું હોય, તો કે લિંક થયેલી જોડાયેલી જોવા મળે છે. એમાં મેં કીધું કે હંમેશા જે છે એડેનિન છે હંમેશા શેની સાથે હોય, તો કે થાઇમિન સાથે જોડાયેલું હોય, અને સિમિલરલી એ જ રીતે કે હંમેશા ગ્વાનિન જે છે એ હંમેશા સાઇટોસિન સાથે જ છે, એ હંમેશા જોડાણ પામે છે. બરાબર, અહીંયા જે તમે સંજ્ઞા જે લખી છે તમને દર્શાવે કે શું છે, એ છે એટલે એડેનિન, ટી એટલે થાઇમિન, સી એટલે સાઇટોસિન, જી એટલે ગ્વાનિન, એસ એટલે ડિઓક્સિરિબો સુગર અને પી એટલે ફોસ્ફેટ. બરાબર, તો કે હંમેશા આ રીતે જોડાયેલા હોય. અને એમાં પણ કીધું કે હંમેશા જે શેની વચ્ચે લિંક થયેલું જોડાણ શેની વચ્ચે હોય, તો કે પ્યુરિન અને પિરિમિડિન વચ્ચે જ હોય છે. અને પ્યુરિન અને પિરિમિડિન જે વચ્ચે જોડાણ થાય છે એ શેના, તો કે એ હાઇડ્રોજન બંધના કારણે હોય છે, કે એની દોરી લાવે છે હાઇડ્રોજન બંધ. પ્યુરિન અને પિરિમિડિનનું જોડાણ જે છે એ કેના વડે, તો કે હાઇડ્રોજન બંધ વડે હોય છે. અને આવા બે હાઇડ્રોજન બંધ જે છે હંમેશા શેની વચ્ચે, તો કે એ અને ટી એડેનિન અને થાઇમિન વચ્ચે હંમેશા આવા બે હાઇડ્રોજન બંધ જોવા મળે છે, જ્યારે ગ્લાયસિન અને થાઇમિન જે છે એમની વચ્ચે હંમેશા આવા ત્રણ હાઇડ્રોજન બંધ જે છે એ જોડાયેલા હોય છે. બરાબર, ત્રણ હાઇડ્રોજન બંધ આવેલા જોવા મળે છે. એટલે કે કેવું સ્વરૂપ થયું કે તમે જો એની રચનાની દ્રષ્ટિએ એના ગુણધર્મોમાં જુઓ તો એડેનિન અને થાઇમિન કરતાં ગ્વાનિન અને સાઇટોસિન છે એ વધારે સ્થિર છે. બરાબર, એ વધારે પડતું સ્થિરીકરણ દર્શાવે શું કામ, તો કે એમાં ત્રણ હાઇડ્રોજન બંધ છે. જો આપણે ડીનેચર કરવું હોય તો આપણે એડેનિન અને થાઇમિનના બંધને ઝડપથી આપણે ડીનેચર કરી શકશું, અથવા તો એડેનિન અને થાઇમિનની જે ચેઇન બનેલી છે એને આપણે ઝડપથી બ્રેક કરી શકશું. પરંતુ ગ્વાનિન અને સાઇટોસિન છે એ ઝડપથી એટલા બ્રેક થતી નથી ચેઇન, કે ઝડપથી એ લોકો ડીનેચર થતા નથી. એમને ડીનેચર કરવા માટે આપણે હાઈએસ્ટ ટેમ્પરેચર અથવા તો આપણે વધારે પડતું જે છે એ આલ્કલ કે એસિડિક મીડિયમ એને આપવું પડે છે, ત્યારે એ શું થશે ડીનેચર થઈ શકે, ત્યાં સુધી થઈ શકતા નથી. એટલે કે વધારે જે સ્થિર જે છે ગ્વાનિન અને સાઇટોસિનનું જે છે એનું બોન્ડ જે છે એ વધારે સ્થિર મતલબમાં જોવા મળે છે. એટલે કે આપણે જોઈ શકીએ તો કે જેમાં એડેનિનનું જેટલું એડેનિનનું અમાઉન્ટ હશે, એડેનિનનું જેટલું પણ પ્રમાણ હશે સામે એટલું જ થાઇમિનનું પ્રમાણ હશે. બરાબર, સેમ એ જ રીતે જેટલું ગ્વાનિનનું પ્રમાણ છે એટલું જ પ્રમાણ સામે સાઇટોસિનનું, એટલે કે બંને ઇક્વિલ હશે. બરાબર, એ બંનેનું સમાન જે છે એ અમાઉન્ટ છે એ જોવા મળે છે અહીંયા. તો કે જે આ બે ચેઇન જે જોવા મળે કે ડીએનએની, બરાબર, તો કે આ કેવી હોય, તો કે એકદમ કોમ્પ્લિમેન્ટરી છે, એકબીજાને કેવી છે, એકબીજાને કોમ્પ્લિમેન્ટરી છે. એટલે કે એમાં જો કેવી છે કોમ્પ્લિમેન્ટરીમાં, તો કે એક ચેઇન છે, ધારો કે એક સિક્વન્સ છે તો કંઈક આ રીતની છે, એ આવે પછી જી આવે પછી એ છે પછી પાછો ટી છે પછી જી છે સી, કંઈક આ રીતની જો એક ચેઇન હશે તો એની સામેની જ્યારે અનધર સિક્વન્સ હશે એ કેવી છે, તો કે એ સાથે હંમેશા કોણ હોય, તો કે ટી જ હોય, જી સાથે હંમેશા સી, એ સાથે હંમેશા ટી, બરાબર, ટી સામે હંમેશા કોણ આવશે એ, જી સામે હંમેશા સી અને સી સામે જી, હંમેશા આ રીતની જ એની બીજી સિક્વન્સ, અરે બીજી સિક્વન્સ હશે એ આ રીતની જોડાયેલી હશે. એટલે કેવી હોય, તો કે એકબીજાને સિમિલર, એટલે કે એકબીજાથી ઉલટી જોવા મળે. હંમેશા જો આ કંઈક ચેઇન હશે એની સામેની બીજી ચેઇન હશે એની સાથે જે બંધ જોડાય છે એ રીતની સિક્વન્સ કે ઉલટી ચેઇન હંમેશા ત્યાં જોવા મળે છે. બરાબર, ફરી વખત કહું, હું સમજ પડ્યું કે હંમેશા જો એક સાઈડની ચેઇનમાં ધારો કે એક ચેઇનમાં કંઈક આ રીતનું છે, એ છે પછી જી પછી એ ટી અને જી, કંઈક આ રીતના જે છે એ
નાઇટ્રોજન બેઝિસ જોડાયેલા છે, તો હંમેશા જ્યારે એની અનધર સિક્વન્સ હશે ત્યાં હું છે એની સામે હંમેશા ટી, જી સામે સી, એ સામે ટી, ટી સામે હંમેશા એ અને જી સામે હંમેશા સી. તો બીજી સિક્વન્સ કંઈક આ રીતની હશે, બરાબર. હંમેશા બીજી સિક્વન્સ કંઈક આ રીતની છે ત્યાં જોવા મળે છે. અહીંયા કહું તો કે જે આ ચેઇન જે છે, બરાબર, એમાં જે આ પોલિન્યુક્લિઓટાઇડ ચેઇન છે એમાં એક સાઈડ જે છે એ ત્રીજા નંબરનો કાર્બન છે, સુગરનો જે ત્રીજા નંબરનો કાર્બન છે એ કાર્બન છેડો ફ્રી હોય છે, બરાબર. આ જે ત્રીજા નંબરનો કાર્બન જે છે એ છેડો ફ્રી હોવાના લીધે, બરાબર, ત્યાં કોઈ ન્યુક્લિયોટાઇડ જોડાયેલા હોતા નથી, બરાબર. આપણે આગળ રચના જોઈએ કે એના ત્રીજા છેડા જે છે, ત્રીજા કાર્બને ત્યાં કોઈ ન્યુક્લિયોટાઇડ જોડાયેલા હોતા નથી. એટલે કે એને શું કહેવામાં આવે તો કે આ જે એન્ડ જે છે એને થ્રી પ્રાઇમ, બરાબર, આની ઉપર લીટો શું દર્શાવે કે તો કે થ્રી પ્રાઇમ એન્ડ એવું કહેવામાં આવે છે, બરાબર. તમને આગળ કીધું કે થ્રી પ્રાઇમ એન્ડ અને ફાઇવ પ્રાઇમ એન્ડ આવે, તો કે જે એ આ પોલિન્યુક્લિયોટાઇડ ચેઇન જે છે એના ત્રીજા નંબરના કાર્બન સાથે કોઈ ન્યુક્લિયોટાઇડ જોડાયેલો હોતો નથી, એટલે કે છેડો એનો છૂટો ફ્રી હોય છે, એટલે એને શું કહેવામાં આવે તો કે ઉપર લીટો દર્શાવે છે પ્રાઇમ, થ્રી પ્રાઇમ એન્ડ, બરાબર. સેમ એ જ રીતે તો કે બીજા ઓલામાં કઈ રીતે, તો કે બીજો જે છે બીજી ચેઇન છે ત્યાં જે કાર્બન મોલેક્યુલ, ત્યાં પાંચમા નંબરનો જે કાર્બન છે ત્યાં સુગરનો જે પાંચમા નંબરનો કાર્બન છે એ ફ્રી હોય છે, એનો છેડો ફ્રી, એટલે કે પાંચમા નંબરના કાર્બન સાથે કોઈ ન્યુક્લિયોટાઇડ જોડાયેલો હોતો નથી, એટલે એને શું કહેવામાં આવે તો કે ફાઇવ પ્રાઇમ એન્ડ, બરાબર. ફાઇવ પ્રાઇમ કીધું એન્ડ, અને હંમેશા એ જ કે જે ચેઇનમાં જે થ્રી પ્રાઇમ એન્ડ હશે એક બાજુ હશે, એક સાઈડથી પૂરી થતી હશે ચેઇન, આખી ચેઇન જે છે, બરાબર, આખી ચેઇન એનો જે છેડાનો ભાગ જો થ્રી પ્રાઇમ હશે, બરાબર, આખી ચેઇન જે છે એનો છેડો જો થ્રી પ્રાઇમે પૂરો થતો હશે, એટલે કે એનો એન્ડ પાર્ટ છે ત્યાં જો ત્રીજો મોલેક્યુલ એનો જે ન્યુક્લિયોટાઇડ ફ્રી હશે, બરાબર, ત્રીજા નંબરનો કાર્બન કોઈ ન્યુક્લિયોટાઇડ વગરનો ફ્રી હશે, તો એની સામેની ચેઇન હશે એનો છેડો હંમેશા ફાઇવ પ્રાઇમ એન્ડથી પૂરો થતો હશે, બરાબર. એક ચેઇન જે છે એ થ્રી પ્રાઇમે પૂરી થાય તો બીજી ચેઇન જે છે હંમેશા ફાઇવ પ્રાઇમે પૂરી થાય. સેમ એજ કે બીજી ચેઇન જો ફાઇવ પ્રાઇમે પૂરી થતો હશે છેડો, તો સામેની બીજી ચેઇન જે છે એ થ્રી પ્રાઇમે જે છે એનો છેડો ચેઇન પૂરી થતી હશે, એટલે કે હંમેશા એક ચેઇન જે છે એ બીજી શૃંખલા સાથે રિવર્સ કન્ડિશનમાં હોય, બરાબર, હંમેશા ઉલટી જે કન્ડિશન છે એની જોવા મળતી હોય છે. એટલે કે જે આ ડીએનએની આ જે બે સ્ટ્રેન્ડ જે છે એને શું કહેવામાં આવે તો કે એન્ટી પેરેલલ, બરાબર. અને જે એક ચેઇન જે છે એને અપસાઇડ ડાઉન ટુ ધી અધર, બરાબર, એવું એને કહી શકે, એટલે કે વન સાઇડ વન ચેઇન ઇઝ અપસાઇડ ડાઉન ટુ ધી અધર, એટલે કે એક સાઇડની બીજી સાઈડ જે છે એ ઉલટી આપણે જે છે એ જોઈ શકીએ છીએ, બરાબર. કંઈક આ રીતની જે છે એ ડીએનએની જે ચેઇન જે છે એમાં રચના જોવા મળે છે. ત્યારબાદ આપણે જોયું કે આજે ડીએનએને મોડેલ બતાવ્યું છે, કેવું કીધું છે તો કે એનું ફોર્મ કેવું છે તો કે સ્પાઇરલ છે, બરાબર. સ્પાઇરલ એટલે કે એકદમ કુંતલાકાર જે છે એ એનું સ્વરૂપ જે છે આ ડીએનએનું દર્શાવે છે. તો કે આ જે ડીએનએનું સ્વરૂપ જે છે એને કીધું કેવું ડબલ હેલિક્સ છે, બરાબર, એટલે કે આ રીતની ડબલ શૃંખલાવાળું, ડબલ જે છે એ શૃંખલાવાળું મતલબમાં ડબલ હેલિક્સ સ્વરૂપ ધરાવે છે. તો કે અહીંયા જે શું, તો કે જે બે પોલિન્યુક્લિઓટાઇડ ચેઇન છે એકબીજા સાથે કોઇલ થઈને એકબીજા ઉપર અમળાઈને એટલે કે એવું ડબલ હેલિક્સ જેવું સ્વરૂપ આપે છે, બરાબર. બે પોલિન્યુક્લિઓટાઇડ ચેઇન જ છે આ વસ્તુ. તો કે અહીંયા કેવું છે તો કે આજે બે પોલિન્યુક્લિઓટાઇડ ચેઇન જે છે, બરાબર, આ ડીએનએનું જે હેલિક્સ સ્વરૂપ જે છે આ બંને વચ્ચેનો ડાયામીટર, એટલે કે આ ભાગ અને આ ભાગ, બરાબર, એ કેટલો છે તો કે 20 એંગસ્ટ્રોમ જેટલી પહોળાઈ ધરાવે છે, બરાબર. એ લખ્યું બે પોલિન્યુક્લિયોટાઇડ ચેઇન જે છે એ બંને વચ્ચેનો વ્યાસ જેને કહીએ કે ડાયામીટર કહીએ કેટલો છે તો કે 20 એંગસ્ટ્રોમ, બરાબર. આ 20 એંગસ્ટ્રોમ છે એ જ રીતે જ્યારે આ જે હેલિક્સ સ્વરૂપ આપે છે એમાં કંઈક આવા ગ્રુવ એટલે કે ખાડા જેવી, ખાંચ જેવી રચના, બરાબર, આ રીતનું હેલિક્સ સ્વરૂપ હોય એટલે આપણને ખાંચા જેવી રચના દર્શાવે. તો આ જે ખાંચ દર્શાવે છે ત્યાં બે પ્રકારની ગ્રુવ પડે, ખાંચ પડે છે, તો કે એક્સટર્નલ ગ્રુવ કે જેને આપણે એક્સટર્નલ ગ્રુવ બહારની બાજુ જે પડે છે એમાં બે પ્રકારની હોય છે, માઇનોર ગ્રુવ અને મેજર ગ્રુવ. માઇનર એટલે કે એકદમ નાની એવી ખાંચ હોય, મેજર એટલે કે મોટી ખાંચ હોય, આ રીતની જે છે બહારની બાજુએ છે આ બે પ્રકારના આવી ખાંચ છે એ જોવા મળે છે. એમાં તો કે જે આ મેજર ગ્રુવ જે છે એ કેવી છે, મેજર એટલે કે વધારે ઊંડી અને પહોળી છે, એકદમ વાઇડ એન્ડ ડીપ છે,
પોળી અને ઊંડી છે, જ્યારે આ માઇનોર ગ્રુવ છે કેવી છે, એકદમ શેલો અને નેરો. કહી ને આપણે કે આછી છે એકદમ અને સાંકડી એવી છે, એ આ રીતની ગ્રુવ ખાત છે જોવા મળે છે. અને અહીંયા જે આ બે ન્યુક્લિયોટાઈડ હોય બરાબર, કે જી અને આ બે પ્રકારના ન્યુક્લિયોટાઈડ જે છે આ બંને વચ્ચે, એમની વચ્ચેનું અંતર કેટલું છે, તો કે 3.4 એંગસ્ટ્રોમ જેટલું બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે જોવા મળે છે. બે કોની વચ્ચે, બે ન્યુક્લિયોટાઈડ વચ્ચેનું અંતર. બરાબર છે, કંઈક આવું જે છે એ ડીએનએની રચનાનું સ્ટ્રક્ચર છે એ દર્શાવે છે. ફરિયાદ કહી દઉં કે ડબલ હેલિક્સ રચના જે છે એમાં બે પોલિન્યુક્લિયોટાઈડ ચેઇન જે છે એકબીજા સાથે અમળાઈને આવું હેલિક્સ સ્વરૂપ આપે છે. આ જે બે પોલિન્યુક્લિયોટાઈડ ચેઇન જે છે બંને વચ્ચેનું ડાયામીટર 20 એંગસ્ટ્રોમ છે, જ્યારે બે ન્યુક્લિયોટાઈડ વચ્ચેનું કોઈ તમને ડાયામીટર પૂછે બરાબર, તો બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે 3.4 એંગસ્ટ્રોમ જેટલું છે જોવા મળે છે. બરાબર, હંમેશા યાદ રાખીએ કે હંમેશા જ્યારે એડેનિન હશે ત્યારે એની સામે હંમેશા થાઇમિન જ જોડાયેલો હશે અને સાઇટોસિન સાથે હંમેશા ગ્વાનિન જ જોડાયેલું હશે. બરાબર, ડીએનએની રચનામાં આ રીતનું કે હંમેશા પ્યુરિન સાથે પિરિમિડન જ બે જોડાયેલો હોય, અને એમાં પણ એક પ્યુરિન જે છે એડેનિન જે થાઇમિન સાથે બે હાઇડ્રોજન બોન્ડથી છે જોડાયેલા છે, જ્યારે સાઇટોસિન અને ગ્વાનિન છે હંમેશા 3 હાઇડ્રોજન બોન્ડથી છે એ જોડાયેલા જોવા મળે છે. બરાબર, આ તો આપણે ના ડીએનએની રચના જોઈ લીધી બરાબર, કે કઈ રીતનું સ્ટ્રક્ચર છે એ દર્શાવે છે. તો કે ડીએનએના કાર્ય શું છે, શું કામ છે, એનું ફંક્શન શું છે ડીએનએનું. તો કે પહેલું શું કે જે ડીએનએ જે છે એ જીનેટિક ઇન્ફોર્મેશન, જે જનીનિક કંઈ પણ જે માહિતી જે છે એને એક જનરેશનમાંથી બીજી જનરેશન, એટલે આપણે કહીએ કે પેઢી દર પેઢી જે જનીનિક વારસો ઉતરી આવે છે એની માટેનું એને વહન કરનાર કોણ છે, તો કે ડીએનએ છે. બરાબર, બીજી વસ્તુ તો કે જે ડીએનએ જે છે કેવું છે, તો એકદમ વધારે પડતું સ્ટેબલ એવું જે છે એ મેક્રોમોલેક્યુલ છે. બરાબર, સ્ટેબલ વધારે પડતું સ્ટેબલ છે, અને હંમેશા એ બધા જેટલા પણ લિવિંગ ઓર્ગેનિઝમ છે એ બધા એમાં જે છે એ હંમેશા જોવા મળે છે, અને હંમેશા કેવું તો કે ઇમોર્ટલ છે એ જોવા મળે છે. ઉપરાંત તો કે જે ડીએનએ જે છે એ જે ઓર્ગેનિઝમ જે છે એના ડેવલપની જે પ્રોસેસ છે કે એના જે લાઈફ એક્ટિવિટી છે જીવન ક્રિયાઓ એ બધાનું કંટ્રોલ કરે છે. બરાબર, ઉપરાંત તો કે આરએનએ જ છે એનું પણ સિન્થેસિસ માટે જવાબદાર ડીએનએ છે. પછી ઉપરાંત કે જે જીનેટિક કોડ છે, કે જે આપણે ખબર કે પ્રોટીન સિન્થેસિસ માટે, પ્રોટીનના સંશ્લેષણ માટે થઈને જવાબદાર છે જીનેટિક કોડ, એ પણ ધરાવે છે. બરાબર, એના વિશે આપણે આગળ જોઈએ છીએ કે જીનેટિક કોડ એટલે શું છે, કે જીનેટિક કોડમાં શું આવેલું હોય. તો કે એના માટે પણ એ પણ ધરાવે છે કે જે પ્રોટીનના સિન્થેસિસ માટે થઈને જવાબદાર છે. તો કે આવા બધા જે કામ જે છે એ ડીએનએ જોવા મળે છે. ઉપરાંત તો કે જે આ ડીએનએ જે છે બરાબર, એના એવા બધા જે છે ફંક્શન છે જોવા મળતા હોય. તો કે ઉપરાંત ડીએનએ જે છે મેં કીધું કે એની સાઇઝમાં જે છે વેરિએશન હોય છે, કે જે સાઇઝ જે છે એ કોષના કોષ કેન્દ્ર ઉપર ડિપેન્ડ રહેલી હોય છે. બરાબર, જેટલો પણ લિવિંગ સેલમાં જેટલા પણ ક્રોમોઝોમ, જેટલી પણ સંખ્યામાં ક્રોમોઝોમ છે એ સાઇઝમાં જે છે એ આ ડીએનએ આવેલા હોય છે. બરાબર, ઉપરાંત જે છે આ જો ડીએનએ જે છે ડીએનએની સ્ટ્રેન્ડ જે છે એને આપણે સેપરેટ કરવી હોય, આપણે જુદી પાડવી છે, તો આપણે એને ડીનેચર કરવી પડે. બરાબર, ડીનેચર કરવા માટે તો કે કાં તો એને હાઈ ટેમ્પરેચર આપવું પડે, એસિડ અથવા તો આલ્કલી મીડિયમ આપવામાં આવે, તો એની બે સ્ટ્રેન્ડ જે છે એ છૂટી પડે છે, એટલે કે આપણે એને છૂટી પાડી શકીએ છીએ કે ડીનેચર થવાથી. બરાબર, એમાં મેં તમને કીધું કે એન ટી વચ્ચે જે બે હાઇડ્રોજન બોન્ડ જે છે બરાબર એ ઝડપથી ડીનેચર થઈ જશે, એની સાપેક્ષમાં કે જી અને સીની, કે જી અને સી વચ્ચે હંમેશા વધારે સ્ટેબલ છે. બરાબર, કે એને વધારે પડતું મારે હાઈ ટેમ્પરેચર અને વધારે પડતું પીએચ આવાળે આપવાથી ત્યારે એ ડીનેચર થશે. અને હવે આ ડીનેચર થઈ ગયા આપણે જ્યારે એને રીનેચર કરવી હોય, એટલે કે ફરી વખત જે આ ડીનેચર થયેલી જે સિંગલ સ્ટ્રેન્ડ જે છે એને પાછી આપણે ફરી વખત ડબલ સ્ટ્રેન્ડમાં જ એનું લાવવું પડે, તો એને શું કરવું પડે કે આપણે એને કુલિંગ આપવું પડે, અથવા તો ફરી વખત એને ન્યુટ્રીલાઇઝિંગ મીડિયમ, એકદમ તટસ્થ એવું માધ્યમ આપવાથી ફરી વખત પાછી એની ડબલ સ્ટેન્ડમાં આવી જાય, જેને આપણે કહીએ છીએ રીનેચરેશન એવું એને કહેવામાં આવે છે. અને જે આ પ્રોસેસ છે એને શું કે રીનેચરેશન પદ્ધતિ એવું કહેવામાં આવે છે, કે આ જે એક્સપેરિમેન્ટ છે એ માર્બર નામના સાયન્ટિસ્ટે આવો એક્સપેરિમેન્ટ એમણે કરીને બતાવ્યો હતો. ઉપરાંત તો કે જે પીએચ જે છે વધારે પડતી પીએચની ઇફેક્ટ પણ ડીએનએ ઉપર થઈ શકે છે, એટલે કે જો વધારે પડતું આલ્કલી તમે ટ્રીટમેન્ટ આપો બરાબર વધારે, તો કે વધારે વધુ કેટલે તો કે 11.3 પીએચ કરતાં તમે વધારે પીએચ આપો, તો પછી એ જે છે ડીનેચર થઈ જાય છે. વધારે વધારે પીએચ પણ સહન થઈ શકતી, મતલબમાં કે એ સહન કરી શકે નહીં, ડીએનએ સ્ટ્રેન્ડ જે છે છૂટી પડી જાય, એટલે કે ડીનેચર થઈ જાય છે. બરાબર છે,
આ રીતે તે કોઈ હાઇડ્રોજન બોન્ડિંગના લીધે છે એ બેઝિસ શું કે વધારે પડતું સ્ટેબલ દર્શાવે છે અને એના કારણે જ એ ઇન્ટરેક્શન પણ બેઝિસ બેઝ સાથે કરી શકે છે. બરાબર. ઉપરાંત જે છે એમાં એને જો વધારે પડતી લાઇટ કે એબ્ઝોર્બ કરવામાં આવે, ડીએનએ જે છે શું છે તો કે એબ્ઝોર્બ છે એ લેસ લાઇટ એનર્જી કરશે, તો કે ડબલ હેલિક્સ સ્વરૂપ છે એ ઓછી લાઇટ જે છે એબ્ઝોર્બ કરી શકે છે, જ્યારે સિંગલ છે તો વધારે પડતી ફિનો જો એ વધારે પડતી લાઇટ એબ્ઝોર્બ કરી નાખે તો એને હાઇપરક્રોમિક ઇફેક્ટ એવું કહેવામાં આવે છે. કેવી ઇફેક્ટ છે એમાં પછી જોવા મળે છે. બરાબર છે. સિંગલ સ્ટ્રેન્ડ જે ડીએનએ છે એમાં ક્યારેક હાઇપરક્રોમિક ઇફેક્ટ છે એ મતલબમાં છે એ ઓછી જોવા મળે, એટલે કે જે ડબલ હેલિક્સ સ્વરૂપ હશે વધારે પડતી લાઇટ એબ્ઝોર્બ કરવાને કારણે એમાં આ રીતની ઇફેક્ટ છે એ જોવા મળે છે. બરાબર છે. આમાં કોઈ પણ જાતનું મતલબમાં કે આ રીતના જે ડીએનએ જે છે આપણે એને બંને સ્ટ્રેન્ડને જ્યારે અભ્યાસ કરવો તો કે એના એક્સપેરિમેન્ટમાં ત્યારે એને આપણે છૂટી પાડી શકીએ કે એના જોડાણથી કે આ રીતના એને ડીનેચર કરીને કે પાછું રીનેચર કરીને એના વિશે આપણે અભ્યાસ કરી શકીએ છીએ. બરાબર. તો કે આવો જે છે એ ડીએનએની રચનાનો ગુણધર્મો ધરાવે છે કે જે ડીએનએની રચના જે છે વોટસન અને ક્રિકે જે મોડેલ આપ્યું છે એને આપણે કંઈક આ રીતે દર્શાવીએ છીએ કે આપણે આ રીતે એમને જોઈ શકીએ છીએ કે આવું કંઈક આપણું ડીએનએનું જે રચના જે છે એ જોવા મળે છે.